Hello student, how are you all? I hope you are fine. My name is Georgina from St. Mary's School. आज आपणे ए शीखवाना छे चित्र वार्ता पेज नंबर 7. ओके सारू, त्यारे आ चित्र तमारे ध्यानथी जोवानुं छे अने पछी एना परथी वार्ता बनावानी रहेशे. ओके सारू, त्यारे वार्ता चालू करूँ छू. तमारे ध्यानथी आ वार्ताने सांभळवानी रहेशे. आ वार्तानी अंदर तमने फुग्गावाळो अने घणा बधा छोकराओ, नाना नाना बाळको जे तमारा जेवा ए बाळको तमने देखाता हशे. फुग्गावाळो बहु ज बधा फुग्गा फुलावी रह्यो छे. बीजा चित्रनी अंदर फुग्गावाळो अने एनी सामे एक नानो छोकरो, એના હાથમાં ફુગ્ગા છે અને એના પપ્પા એની સામે ઊભા છે. સારું, ત્યારે વાર્તાની શરૂઆત કરીએ. એક ફુગ્ગાવાળો હતો. રસ્તાની કોરે એ ફુગ્ગા ફૂલાવી રહ્યો હતો અને ત્યાં ઘણા બધા બાળકો એમની પાસે ફુગ્ગા લેવા ઊભા રહેલા અને લોકોએ ઘણી બધી જીત કરી પોતાના મા બાપ પાસે કે મમ્મી પપ્પા અમને આ ફુગ્ગા લઈ આપો. અને એ બાળકો ત્યાં ભીડ કરીને ઊભા રહેલા અને ત્યાં એક બાળક જુએ છે કે બધા છોકરાઓ ફુગ્ગા લે છે. ત્યારે એ એના પપ્પાની આગળ એટલી બધી જીત કરે છે કે મારે પણ ફુગ્ગા લેવા છે. એના પપ્પા એને એવું કહે છે કે ના બેટા, હમણાં પછી ના, અમારે અત્યારે જ લેવું છે. અને એના પપ્પા જાય છે, એને ફુગ્ગા લઈ આપે છે. પણ એવું કહે છે કે મારે એક નહીં પણ બધા જ ફુગ્ગા જોઈએ છે. અને એ બાળક બધા જ ફુગ્ગા લઈ લે છે. અને ફુગ્ગા લઈને એ બાળકો, તમે જાણો છો, બધા ફુગ્ગા એ હાથમાં લે છે અને કહે છે કે મારે બધા જ ફુગ્ગા જોઈએ છે, એક નહીં. અને એ ફુગ્ગાવાળા પાસે એ ફુગ્ગાઓ લે છે અને પછી જ્યારે એ બધા ફુગ્ગા હાથમાં પકડે છે ત્યારે બાળક શું થાય છે, ઉપર ઉડવા લાગે છે બાળકો. એને કેમ, એનું કારણ શું? એનું કારણ એ હતું કે ફુગ્ગાની અંદર ગેસ ભરેલો હતો. અને બાળકો, એ ગેસ ભરેલો હોય છે, જ્યારે ફુગ્ગા પર ગેસ ભરે છે ત્યારે તમને ખ્યાલ છે બાળકો કે એ ભારે થઈ જાય. જ્યારે એની અંદર ગેસ ભરવામાં આવે ત્યારે એનું વજન એ ભારે થઈ જાય. અને એણે એક નહીં પણ એણે બહુ જ બધા ફુગ્ગા એ બાળકે હાથમાં પકડ્યા હતા અને એના કારણે એ બાળકનું વજન હલકું અને ફુગ્ગાનું વજન ભારે થઈ જાય છે. સારું, ત્યારે જો અને પછી ઉપર ઉડતો જાય છે બાળકો અને ઘણા બધા બાળકો એની સામે જોઈ રહ્યા છે નીચેથી. એના પપ્પા પણ ચિંતામાં આવી જાય છે, હવે શું થશે. અને પછી એ બાળક તરત જ એને વિચાર આવે છે કે મારા મમ્મીએ મારા ખિસ્સામાં એક ટાંકણી મૂકી હતી. અને બાળકો, તમે જાણો છો, એણે એક યુક્તિ કરી. એને બાળક બહુ જ હોશિયાર હતો, એણે એ વાત યાદ રાખી અને તરત જ એ ટાંકણી કાઢી અને સેફ્ટી પિન કાઢીને તરત જ એક 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 ફુગ્ગાઓને ફોડવા લાગ્યો. અને જ્યારે બાળકો સાંભળો છો, જ્યારે ફુગ્ગા ફૂટ્યા ત્યારે એ બાળક ધીરે 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 નીચે આવવા લાગ્યો. એ બાળક નીચે આવવા લાગ્યો અને એનું વજન ભારે થઈ ગયું. કેમ? કારણ કે બધા ફુગ્ગા ફૂટી ગયા. અને નીચે આવ્યો અને એના પપ્પાએ તરત જ એને પકડી લીધો. બાળકો જોયું અને બધા છોકરાઓ તાળી પાડવા લાગ્યા. જોયું આ છોકરાની કેટલી હોશિયારી, બાળકે કેટલું હોશિયારીથી કામ લીધું અને કેટલું પોતે બી ના ગયો. બાળકો એ ગભરાઈ ના ગયો પણ એણે હિંમત રાખીને એણે એ આ કામ કર્યું. અને આની ઉપરથી આપણે એ હિંમત તો શીખીએ જ છે પણ બીજું એ શીખીએ છે કે જ્યારે ફુગ્ગામાં હવા ભરવામાં આવે છે ત્યારે એ ફુગ્ગાનું વજન ભારે થઈ જાય છે. બાળકો સારું, ત્યારે આ વાર્તા તમારે યાદ રાખવાની રહેશે. થેન્ક યુ.